ગરદણી એટલે મેં પણ હું થોડો રોજ કોડ તો બીડી ને દે ધાર બાપુજી ને કહી દે હું એ હાથી મારા શેઠ એ ભાઈ એમ કે મારા તાર બાપ ને કહી દે કાઈ વાંધો નહીં પછી અમે મને એટલું બધું બંધાણ થઈ ગયું રમેશભાઈ મેડ્યા માથે હોઈ એમ મારો બાપુ અમે બે અરે એમ નોખી નોખી પથારીમાં હોઈ એટલે પછી હું ખાટલા પથરવા જાઉં ને મારા બાપુજીનો મારો બીડી મૂકી દો ઓછી કરના હાતામાં અને એક બાકસ ને એક દિવાળી કલ મારા બાપા મારે તાજ નું બંધાર માગવાન સત્ય વાત કરું છું આ ગભગડો નહીં તાજ એટલે ધીમી વેલા હે લઈ જાય અને લઈ ગઈ અઠાણું અઠાવન વાર લઈ ગયા વનસુભાઈ હા નહી હા શું છે તો મારા બાપુજી બિચારા ભોળામાં એટલે ગલોપ સારો એટલે હું શું કહું બાપુજી મને ગલોફ બળે એ નહીં ઉચર્યા મારે ઓલી બીડી પી હોય એ ગલોફાંડ નાખો મને કે પણ ભલે તો સુઈ જાય ને સાનું મને મેં કે ના મને એ મને અંજવાળો મન ની તમી હોય નહીં પછી એ સુઈ જાય અને એને ઓલી બીડી જગાવી ત્યાં વાળા લાઇટર કાકરી વાળા લાઇટર આઠ દસ ધડાકા કરો એકાદ વાર જગે એટલે હું આમ પોઝિશન માં રાખું બરોબર ગોદડું ગોઠી અને લાઇટર ના ધડાકા થાય ને એની હારો મારી બીડી હળગાવી લો પછી આમ જોઈ જાઉં તાજ હળગી છે કે નહીં તાજ હળગી હોય તો એ ધુવાડો નીકળે ને તો એ ધુવાડા મારો ધુવાડો પોરવી દો તાજના ધુવાડામાં ત્રિહિનવના ધુવાડા પોરવા હગા બાપને શેતરવાના ધંધા કર્યા કુસંગના હિસાબે કામ મનસુખ વસોયા આવા કર્યા એટલે મારા વાલા અઠાવીસ વર્ષ પેલા એક જ વ્યક્તિના કહેવાથી મેં મૂકી દીધી વ્યસન હાથ દેશ ફર્યો છું મા બાપની અને સદગુરુની અને કુળદેવીની કૃપાથી કોઈ પણ પ્રકારે આ શરીરને અભડાવવાનો પ્રસંગ બન્યો નથી આપ બધાના પ્રેમ ને લાગણી થી આ જીવન મારું એમને બસી ગયું છે એ આપ બધાના પ્રેમને આધારે છે આ બહેનોની શક્તિને આધારે છે કારણ કે નકર નક્કી પ્લેનમાં હું નાયરોબી થી આવતો હતો આપણે નાઈરોબી થી આવતો હતો ને ટેમ્પા મંદિરનું ઉદઘાટન આ દેશ મારો હું બેઠો તેમાં પ્લેનમાં અરે પેલા તો નાયરો બેન એરોડ્રામમાં મારી જેવું એક જ જનાવર હતા મારે એટલે બધા દાંત કાઢે મારી હમત હું એની હું દાંત કાઢું ત્યાં આપણે ક્યાં છોકરાનો મામો હોય તો ત્યાં બે હું ક્યાં એટલે હું સફરજન થેલામાંથી કાઢીને બધા હમો ખાવ એટલે દાંત કાઢે મારી હમત હું દાંત કાઢે હું દાંત કાઢું એ પ્લેનમાં બેઠા ત્રણ દીકરી આ બાજુ ત્રણ દીકરી ત્રણ દીકરી આ બાજુ અમે ત્રણ જણા આ બાજુ વૈષ્માવલી કેળી દોઢ શોખ માણસ પ્લેન હતું આપણે ગણ્યા નહોતા અને વચમાં કેળી હાલવાની એટલે ત્રણ છોકરીઓ બાજુ બેઠી હતી ને મારી સામે દાદ કરતી હોય કે હે દાદા ફ્લાઇટમાં બેઠા મેં કીધું હા કકી બલુરમાં બેઠો બલુરમાં એને એમ કે બાપો પેલો પેલો જ બેઠો છે હું તેને બાપના જન્મ પેલા ને બેહું એટલે પ્લેન ઉજ્યું તો એટલે પીરવા વાળા બે આવ્યા બે છોકરા ને બે છોકરીઓ નાના એવા હતા નિશા એવા પણ ભૂહ્યું હતું એટલે રૂપાળા બહુ હતા ओम पाच फूट दोन इंच होता ते उला युमाय पण होता आपण गवठी माझे ने खाटला रे पाटला लाखी वणता आणि शेवला बनवता घी रे आणि गीत गाता जाय ने भगवान ना तमा कीर्तन गाता जाय ने शेवला थाय ने पशी घीमा તળીને આપણને દેતા તો આમ મોટા મૂકતા શિવલા સીધા હા મનસુખ બંધ કર્યો હું સરપંચ હતો એની વાત કરવાની કે બોલો હું સરપંચ હતો એક વાર પછી મેં કીધું કે હવે જિંદગીમાં એ ધંધો ન કરવો આખું કામ કામ છે સરપંચો એને આપણે ઘી જાય ને વાત ની વાત કરી સરપંચ વાત કરીને પછી પાણીમાં પીધું સરપંચે લાખા ગામનો હૈયારો હાથી એ તો હવે ગ્રાન્ટ આવવા મળી પેલા ગ્રાન્ટ ઘરને ઘાસ્ટ જ દીવા કરવાના હું પાંચ વર હર્યો ને ઘરવાળી મને કે હવે રવા દેજો નકર કે બે વીઘા ઓછી ઓછી કરવી જો વાળીએ જાવ ને મારી વાડીયા ઓગણીસો સાનુ થી બે હજાર એક સુધી હું સર વાડીયા જઈને તો માંડવીમાંથી ધરો બારી કે આપણને ક્યાં આવો 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 હજી આપણે વાડિયા નીંદવાની તૈયારી કરીને દેખાણો કે પોલીસ સ્ટેશને જવું છે હાલો બીજેથી જાય આપણે કે ભાઈ વાંધામાં પડ્યું લખણું કરવું પડશે હાલો તમે સરપંચ તમને હોય કોણ આવે હાલો એટલે આપણે ગટરમાંથી બાજા હાલો આ ધરો મોટી થતી જાય ધરો એ મને શું કીધું કે હજી પાંચ વર્ષ રહી જાય હું હરવી નીકળી જાઉં એટલે મને એમ કેવો બીજો એ બેનો ની વાત કરતો હતો હું એમાં એલ ની વાત આમ સેવલા આપણે પેલા તળે ને ઘીમાં પેલા તો ઘી બહુ આપણે ખાતા ને હવે ઘીનું શેરમાં તો ઓછું થઈ ગયું હવે તો રોટલી ગરમ ઉતારે પાપડની માછીન દીકરી બેન અને ઘીની તપેલી ગરમ કરે ને એમાં ઘીનો તપેલીમાં વાઈટ બોલી ને પછી પેલા રોટલીમાં તો સોપડા એટલે હું કવરેજ ઓછું થાય ને તો કરતા કરતાં ઘરવાળાનું પેટ જ મૂંઘી દ્યો ને બિસારોનું પેટ તો ખૂણું રે ખાવું નથી એના થાય હું હાય ભાઈ ઊંચાન લોકો કી ઊંચી પસંદ મારેક ચંદ હા ખૂબી છે નેલા એટલે અટાણે જો નાની બહેનોને જોઈન્ટ દુખે અને એક દી કામવાળી નો હોય તો માથાકૂટ થઈ જાય એસી વરને સાઈઠ વરની માને તમે પૂછો એને જોઈન્ટ નહીં દુઃખ કારણ કે સાય ફેરવતા હોય વલણ વલણતા હોય દોતા હોય દોર બધું કામ કરતા હોય એને જોઈન્ટ નો દુખે અને હવે ફિઝિયોથેરેપીમાં પૈસા ખર્ચી અને કસરત કરવા જવું પડે ઘેરે નથી કસરત કરવી ફિઝિયોથેરપીમાં સો રૂપિયા ખર્ચીને અડધી કલાક સાય ફેરવ્યા આમ પણ ઘીરે આમ લોટ ફળો ને આમ આ ફળો રોટલી કુણી થાય ને ઘરવાળા ને બે ચાર ભાવે વધારે ને ટકે બે દી વધારે આ બે પાંચ દી વધારે ટકે ને આ પણ બે પાંચ થી બે પાંચ વરસ વધુ ટકે એટલે કહેવાનો મારો એટલે બસ બે બે નું મને એક બીજી વાત યાદ આવી ગઈ ઘર એક વાત ઈ કરવાની દીકરીને ફોન કોઈ રોય રોજ ન કરવો દીકરી આપણી હાહરે હોય ને એને રોજ ફોન ન કરવો છોકરાને હોવું ને રોજ ફોન કરવો બાબુ કામ વે કેવો અભ્યાસે આપની તબિયત કેમ છે બેટા સારું છે ને હે દીકરી અને દીકરાની વહુને ને વહુ ન કેવું વહુ શબ્દ છે ને પહેલાં સારો હતો હવે ભાલાવાળો લાગે હવે દીકરાની હોવને આપણે કહીને વહુ તો કે હવ વહુ હવ વહુ વહ લાગે એના કરતાં તમે ઇનાય શબ્દ ચેન્જ કરો જોવો બેટા દીકરી એ બેટા દીકરી તો એ દીકરા ને ઓફું હા બા હા મમ્મી ટાઢું બોલ થોડો ઘણો વાંધો હોય તો મટી જાય દીકરાની હોવને તમે રોજ ફોન કરો જરાય વાંધો ન આવે દીકરીને રોજ ફોન કરો ને પછી ઘણા શું કે કાલ કેમ ફોન નહોતું પડે તારી હા હોતી ન્યા તારી પાસે ઊભી હતી તોય ફોન કરવો હું બેઠી છું તારી માં ઘોડા જેવી હા ઘર નો હે દીકરીને એવી શિખા માંડ્યો બેટા પાંચ દી દુઃખ સહન કરજે સીતાજીના જીવનને યાદ કરજે અને તારા દુઃખને હળવું કરી નાખજે અહીંયા વાત કરતો તો બે ત્રણ પ્લેન ની વાત આવતી હતી ને એ સેવલા ની વાત આવતી હતી પણ પ્લેન ની વાત પછી ન્યૂડલ્સ મળ્યું ખાવા વેચ વેદના હુતળી જેવા તાગડા હેઠળ જેવું છોકરીઓ ખાઈ જાય કારણ કે એ તો કઈ ખાતા હોય અને એમાં પછી આ ફોન થી મોટું શું કહેવાય ટેબ્લેટ હા ઓલું આવું મોટું એમ ઠેલો આડો રાખીને પરસ આડો રાખીને પછી એમાં ફિલ્મ કંઈક સડાવ્યું નહીં તણી છોકરીઓના કાનમાં એક ઘૂંગળ્યું અને એમાં કંઈક ગાણું હાલે તો આ છોકરીઓ હારવાય નાશગાન કરે એટલે કે પડકાની જેમ હું કંઈક વળ લેતી હોય છે આમ આપણે દેખાય ને આમ આડું એટલે પણ મેં આમ જોયું ને તા તણી છોકરીઓને એક પેન્ટના પૈસા તૂટલા ગોઠણ હાવ બાર આવો અને એક પૈસા નકરા ચીના ઝીણા ઝીણા નકરા તો મેં કીધું હાલો ઉંદડા આમ કેમ કોતરી ગયા છે એટલે મેં કીધું હે બેટા ગરીબ માણસ છોકરીઓ ત્યાં તો એક છોકરી સ્ટ્રોંગ થઈ ગઈ સ્ટ્રોંગ એટલે કડક થઈ ગઈ કડક એટલે આમ ટાઈટ થઈ નામ મને આમ ફોન દેખાડ્યો મને કે એ બાબા તમે છો ગરીબ જો આ લાખ લાખ ના ફોન છે ડોહો એ ડોહો લાખ લાખ ના ફોન છે મેં પણ એ તો કોઈ દીધા હોત હોય આ તો સગા સંબંધી કોક પેઝન્ટ આપે ભાઈ એમાં મારો કહેવાનો હેતુ છે બેઠેલા મા બાપ તરીકે વહાલા સ્વજનો જમાનો એકદમ ફાસ્ટ છે દીકરી આપણો કાળજાનો ખટકો છે આપણો લાગણીનો ખજાનો છે સ્નેહનો દરિયો છે બધું છે થોડો ખ્યાલ રાખજો પ્રેમ લાગણી તમે આપો જીવન નસોવાર કરી નાખો પણ થોડો ખ્યાલ રાખજો કે ભૂલ નથી થતી ને અભ્યાસ કરતી હોય ક્યાંય હોસ્ટેલમાં હાસ્ય નથી આ બહુ સમજવાનો મુદ્દો છે અને ખૂબ પસ્તાવો થાય છે અત્યારે એવા અનેક ઘર પરિવારો છે ક્યાંય હોસ્ટેલમાં શેરમાં ભણતી હોય છોકરી આપણી આપણો કાળિયાનો ખટકો નોકિયાનો ફોન હોય બટન વાળો પછી યાત્રાણી હજારનો સો મહિને આટો દેવા આવે ને એની પાસે પચાસ હજારનો ફોન હોય ને તો મા બાપ તરીકે તમારે મારે થોડુંક વિચારવું જોઈએ કે બેટા આપણે નાના માણસો છે આ ફોન કોનો છે તો કે અમારી બેનપણીનો ફોન છે એ તો મિલ માલિક છે ને એ મારી બેનપણી છે એને પાછો આપી દેજે બેટા આપણે નાના માણસ લઈ દેશું તું અમારા કલેજાનો ખટકો છો પણ આપણી સ્થિતિ પ્રમાણે દીકરી એ ફોન એને તું પાછો આપી દેજે આપણે નથી રાખવાનો અને પાછી આવે સો મહિને ત્રણ મહિને આટો ને પાછો લાખ રૂપિયાનો ફોન આથી ને બે આંગળ લાંબો હોય તો મા બાપ તરીકે ચેતી જવાની જરૂર છે કે આ ફોન કોનો કે મારી બીજી બેન પણ એનો ત્યારે સમજો કે રસ્તો કાંઈક સુકાઈ ગયો નથી નહીં પાછળ ભીતરથી તપાસ કરજો નકર જતી રહે છે ને જિંદગીભર ભર મારે તમારે નિશું જોવું પડશે ને તમે હું ક્યાંય જઈ નહીં શકીએ અને દીકરી બેનને પણ મારી પ્રાર્થના છે કે જે માએ તને નવ મહિના પેટમાં ભાર વેઠાયો છે તારી પસંદની પીડા સહન કરી છે તારા મા બાપે જે તારી પાછળ મહેનત મજૂરી કરીને તને આ રાષ્ટ્રની એક મહાન સંતાન બનાવી છે તું આ દેશનું રતન સ્વ આદેશનું હીર છો તું દેશની જળહળતી જ્યોત છો તું દીકરી એ છે કે હું ભારત માતાની સંતાન છું મારા મા બાપનું સર મારા થકી આસમાનમાં રહેવું જોઈએ મારા થકી મારા મા બાપને નિશું જોવું પડે એવું મારે કોઈ ડગલું ન ભરાય આ દીકરીને ખાસ પણ વિચારવાની જરૂર છે આ દેશની શક્તિ છે એટલે મેં કીધું બેટા એમ નથી પણ મેં ક્યાં પાટલું તૂટલા છે ને એટલે મેં કીધું મને કે હાઈ ડોહા દસ હજાર નું પેન્ટ છે પાંચ નું ટી શર્ટ છે મેં ટૂટલું આવું ટૂટલું મને વન પીસ જ હોય આખા શોરૂમમાં પણ મેં કીધું એટલે મને કે ટૂટલું નથી આ ડિઝાઇન છે ફેશન મેં ક્યાં ઉતરવાની છો તો કે બોમ્બે મેં મારે ડોશી ન્યા આવશે મને કે ડોસી કોણ મેં છોકરાની માં છોકરાની માં કોણ મેં કે છોકરાની મમ્મી વાઇફ મિસિસ ઘરવાળી પત્ની બાયડી મારી ગાડી ને પડી છે અમે બી મોર હું ગાડી આપી ઘરવાળી મારી પડખે બે દે તમે તેની છોકરી વાહે બેજો આવજો મોટી ખીરોડી ગોંડલ તાલુકાનું ત્યાં શું મેં કે અમે ગાયું રાખીશ દૂધ ખાઈજો ઘી ખાઈજો જાવ રોટલો રીંગણ ભરતું ખાઈજો અને આમ જો માખણનો પીંડો તો મને કે ન્યા કે મેં ત્યાં બે ત્રણ રોકાઈ મેં કે આ તમે જે વન પીસ પહેરો છો ને અમે શારે ભાઈ કીધું આ વન માં મોટા થયા આ તમે જે ડિઝાઇન વાળા પહેરો છો ને અમે નાના હતા આ ડિઝાઇન જ જ પહેરતા પહેરતા આ આ એમ ડિઝાઇન મારા બાપુજી નાના હતા ડિઝાઇન અરે લગભગ અમારા ગામમાં લગભગ આ નાના હતા આ ડિઝાઇન જ પહેરતા મને ઓહો તમારા ગામની સમૃદ્ધિ કેટલી મેં માપી ખિસ્સામાંથી આંગળા બાયપાસ ભગવાન હાજુ પહેરવાથી તું હું કામ નબળું પહેરો છું સારું પહેરો સુંદર પહેરો સ્વચ્છ પહેરો પણ આપણા અંગ અર્ધા ઉઘાડા થઈ જાય એવા નબળા વસ્ત્રા દેશના સંતાનો ન પહેરો ન પહેરો આ મર્યાદાનો દેશ છે એટલે ઘણા બધા પ્રસંગોની વાતો કરવાની છે કરી છે પણ હજી એક ભાઈને આપણે સાહિત્યમાં મૂકવાના છે મોરીભાઈને એને પણ આપણે સાંભળીએ પછી વિપુલભાઈને સાંભળશું બેનને બેને બે ડિવાઈડમાં મૂકશું તમને હું આવે ત્યાં સુધી હવાના ના સુધી શું આપશું અમને ક્યાં વાંધો છે અમારે તો બધુંય પરબારું છે એ ભાઈ મજા બહુ આવે છે કારણ કે આપણે તો ટાંકી મોડલ જૂનું છે એવરેજ વધુ છે ટાંકી હાજે જ ફૂલ કરી છે અને હજી ક્યાં ના પાડે છે ધન્યવાદ એ ભાઈ મોરીભાઈ આવ્યો મોરીભાઈને આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ ધન્યવાદ આભાર જય ભવાની એ ભાઈ નમસ્કાર આવે છે આપની સમક્ષ મોરીભાઈની તારીઓના ગગડાથી વધાવી નવયુવાન છે મા ભગવતીને પ્રાર્થના ખૂબ આગળ વધે આભાર